ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 શેરમૂડીના વ્યવહારો, જેમાં પ્રશ્ન નંબર 16 સુધીની વાત કરી હતી. 17 નંબરના પ્રશ્નમાં જુઓ, સિદ્ધપુર ઇસબગુલ લિમિટેડ 10:1 એવા 6 લાખ ઇક્વિટી શેર સેડી રૂપિયા 7 ના પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. રકમ નીચે મુજબ ભરવાની હતી. અરજી સાથે 10 રૂપિયા, કાઉન્સમાં પ્રીમિયમ સહિત, એટલે બધું જ પ્રીમિયમ અરજી વખતે એક સાથે મંગાવી લીધું છે. મંજૂરી વખતે સેડિટ રૂપિયા 4, આખરી હપ્તા વખતે સેડિટ 3. કુલ 9 લાખ શેર માટે અરજી મળી. વધારાની શેર અરજી ના મંજૂર કરી, તેના પર ભરાયેલા અરજીના નાણાં પરત કર્યા. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા. જયસિંહ કે જેના 4000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે આખરી હપ્તાની રકમ નહીં ભરી શકતા તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા. બાકીના શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર સેડિટ રૂપિયા 7 ના ભાવે મિનલને અને જયસિંહના 4000 શેર સેડિટ રૂપિયા 6 ના ભાવે રુદ્રને ફરી વેચ્યા. કંપનીના ચોવડે ઉપરના વ્યવહારો નોંધવા જરૂરી આમ નોંધ પસાર કરો અને શેર જપ્તી ખાતું બનાવો. તો સૌથી પહેલાં રૂપિયા અરજી સાથે આવે, એટલે બેંક ખાતે ઉધાર 9 લાખ અરજી ગુણ્યા અરજીના છે 10. 9 લાખ અરજી ગુણ્યા 10 એટલે 90 લાખ ઇક્વિટી બેંક ઉધાર, તે ઇક્વિટી શેર અરજી જમા 90 લાખ. ચાલો એને મંજૂર ના મંજૂર કરીએ, તો ઇક્વિટી શેર અરજી ઉધાર 90 લાખ, ઇક્વિટી મૂડી જમા 9 લાખ ગુણ્યા 10 રૂપિયામાંથી 7 પ્રીમિયમ્સ, તો મૂડીના 3 એટલે 9 × 3 = 27 લાખ ઇક્વિટી મૂડી જમા, પ્રીમિયમમાં 6 લાખ મંજૂર કરશું, એટલે 6 લાખ ગુણ્યા 3 એટલે 6 × 3 = 18 લાખ મૂડીના જમા, પ્રીમિયમમાં 6 લાખ ગુણ્યા 7 એટલે 6 × 7 = 42 લાખ જામીનગીરી પ્રીમિયમ જમા, અને વધુ અરજી આવી છે 3 લાખની, એની ઉપર 10 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા પરત કરશું જે બેંક ખાતે જમા, એટલે 42 × 18, 60 × 30, 90 જમા, તો આમ સામે 90 ઉધાર. હવે મંજૂરીની રકમ મંગાવીએ, તો ઇક્વિટી શેર મંજૂરી ઉધાર 6 લાખ ગુણ્યા મંજૂરીના 4 રૂપિયા એટલે 6024 લાખ મંજૂરી ઉધાર, અને ઇક્વિટી મૂડી જમા 24 લાખ. ચાલો એ મંજૂરીના રૂપિયા આવે એટલે નોંધ થશે બેંક ખાતે ઉધાર, મળવાની બાકી મંજૂરી ઉધાર, તો ઇક્વિટી શેર મંજૂરી જમા, મંજૂરીના જમા કરો 24 લાખ જે ઉપર ઉધારેલા હતા એ જમા. હવે સિદ્ધરાજ 6000 શેર ઉપર 4 રૂપિયા મંજૂરીના ભરતો નથી, એટલે 6024 તો 23 લાખ 76000 બેંક ખાતે રૂપિયા મળેલા હોય જે બેંક ખાતે ઉધાર. ચાલો હવે એ સિદ્ધરાજના શેર જપ્ત કર્યા, એની જપ્તીની નોંધ કરીએ, તો ઇક્વિટી મૂડી ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી જમા, તે ઇક્વિટી શેર મંજૂરી જમા. 6000 શેર ગુણ્યા અત્યાર સુધી 7 × 4 = 3, 7 રૂપિયા લેખે મંગાવેલા, તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 7 રૂપિયા, 6 × 7 = 42 હજાર મૂડી ઉધાર, એમાંથી મંજૂરીના 24 હજાર નથી મળ્યા એ મંજૂરી જમા, તો બાકીના 4 × 3 રૂપિયા એટલે 6 × 3 = 18 હજાર ભરેલી રકમ જપ્તી ખાતે જમા.
चलो वेन अहीं जो बाहर पड़वा हो तो बाहर पड़ी दिए तो माटे लास्ट पॉइंट में के जब तक करेला सिद्धराज ना 6000 शेर सात लेखे मिनर ने पास तो बैंक उधार जप्ती उधार मूड़ी जमा चलो इन्हें मूड़ी 6000 गुणिया 10 लेखे तो 6 × 10 = 60000 मूड़ी ना जमा अबे 6000 × 7 तो 6 × 7 = 42000 बैंक खाते उधार तो बाकी ना 18000 जप्ती ना उधार 6000 × 3 ओके अबे यहाँ 18000 जप्ती जमा एमाथी 18000 जप्ती उधार थई गईस तो मूड़ी अनामत खाते लई जवानी नोंध आवशे नहीं ओके चलो वे आखरी हप्तो मंगावी तो 6 લાખ શેર એમાંથી આખરી હપ્તાના તમને કીધા તો આખરી હપ્તા ખાતે આ 6000 શેર તો બાદ કરી દઈએ કારણ કે એને ફરીથી બહાર પાડી દીધા ત્યાંથી પૂરા રૂપિયા આવી ગયા તો આપણે 6 લાખ શેરમાંથી 6000 બાદ કરીએ એટલે 5,94,000 શેર આપણા કુલ વિદાશ એમાંથી આખરી હપ્તો 3 એટલે 6 × 3 = 18 લાખ એમાંથી 18000 બાદ જાય તો 17,82,000 ઓકે કુલ 6 લાખ શેરમાંથી સિદ્ધરાજના જપ્ત કરી લીધા એટલે હવે આખરી હપ્તો મંગાવશું 6 લાખમાંથી 6000 શેર તો કંપની પાસે આવી ગયા અને પૂર્ણ ભરપાઈ તરીકે જેને વેચ્યા એની પાસેથી પૂરા પૈસા આવી જઈશ હવે એના રૂપિયા આવે ત્યારે બેંક ઉધાર મળવાના બાકી આખરી હપ્તા ઉધાર તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 17,82,000 હવે એમાંથી જયસિંહ 4000 શેર ઉપર આખરી હપ્તાની 3 રૂપિયા રકમ એટલે 4 × 3 = 12000 ભરતો નથી તો 17,82,000માંથી 12 બાદ કરીએ એટલે 17,70,000 નાણાં આવ્યા હોય જે બેંક ખાતે ઉધાર ચાલો હવે એના શેર જપ્ત કરીએ તો 10મીનો ઇક્વિટી શેર મૂડી ઉધાર 4000 × 10 એટલે 40000 મૂડી આખરી હપ્તાના 12000 જે ઉપરની નોંધમાં મળવાના બાકી હપ્તાના 12 ઉધાર છે જમા તો 40માંથી 12 બાદ કરીએ તો 28000 તો અહીંયા 4000 શેર ઉપર આખરી હપ્તાના 3 સિવાય બાકીના 7 રૂપિયા કંપનીમાં ભરી દીધે એટલે 7,428 જપ્તી ખાતે જમા ચાલો વે એ આ જે કરે એ મીન જયસિંહ ની જપ્તી હતી અને આ તે સિદ્ધરાજની 5 નંબરમાં હવે જયસિંહના શેર 6 લેખે બહાર પડ્યા તો બેંક ઉધાર 4000 શેર ગુણ્યા 6 એટલે 6,24,000 અને મૂડીના 40000 ઉધાર એ જમા તો 40000માંથી 24000 બાદ કરીએ તો 16000 તો અહીંયા લખી શકે 4000 × 4 રૂપિયા વટાવ આપેલો જે નવો વટાવ જે જપ્તી ખાતે ઉધાર હવે અહીંયા પહેલી જપ્તીની તો આપણે કમ્પ્લીટ વાત થઈ ગઈ 18 જમા હતા 18 ઉધાર થઈ ગયા એટલે મૂડી અનામત ખાતે લઈ જવાના વિધા નથી અહીંયા 28000 જપ્તી જમા એમાંથી 16000 જપ્તી બાદ જાય તો 28000 − 16000 એટલે 12000 રૂપિયા મૂડી નફો ઇક્વિટી જપ્તી ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ચાલો એ પ્રમાણે કોઈ ટોટલ થઈ ગયો તો કે વેરી ગુડ કેટલો ટોટલ થાય
2,65,22,000. ઓકે, બાકીના ટેલી કરી લીજો. ચાલો હવે અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતું બનાવવાનું. તો જો નંબર 5માં જપ્તી જમા થઈશ 18,000, એની સામે ઉધાર થયું ઇક્વિટી મૂડી. તો અહીંયા ક્રમમાં 5 નંબર અને ઇક્વિટી શેર મૂડી ખાતે અને જપ્તીની રકમ 18,000. ચાલો 6 નંબરમાં જપ્તી ઉધાર થયું, એની ઉધાર બાજુ અહીંયા 6 નંબર અને ઇક્વિટી શેર મૂડી ખાતે 18,000. એટલે આ જમા ઉધાર સરખી થઈ ગઈ, એટલા માટે જ એમાં મૂડી અનામતની રકમ આવી નથી. ચાલો 10 નંબરની નોંધમાં જપ્તી જમા થયું, તો જમા બાજુ 10 નંબર અને ઉધારનું નામ એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે અને જપ્તીની રકમ 28,000. ચાલો 11મી નોંધમાં જપ્તી ઉધાર થયું, એટલે ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી જમા થયો એનું નામ અને રકમ 16,000. અને છેલ્લી નોંધ જપ્તી ઉધાર થયું, ઉધાર બાજુ 12 નંબર અને મૂડી અનામત ખાતે ઘટતી રકમ લખો તો પણ થઈ જાય 28 ને 18, એટલે 30 ને 40 ને 46,000. ચાલો એ 46,000 માંથી આ 16,000 જાય, એટલે 30 માંથી 18 જાય, એટલે મૂડી અનામત ખાતે 12,000. અને એ જે અહીંયા આવી ગયેલા અથવા તમે લખી દો તો એ ખાતું બંધ થઈ જાય. ચાલો અહીંયા આપણો 17 નંબરનો પ્રશ્ન પૂર્ણ થાય. નવા પ્રશ્ન સાથે નવા વિડીયોમાં ફરીથી મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.